અત્યારે અમારી આ જે મસાલા ફ્રાય પાઉં એ અત્યારે થઈ ગયા છે, ઓલરેડી તૈયાર. રાની કાંઈ ઘટે તે ખાવાનું ઘટે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ્સ. અત્યારે મસ્ત મજાનો શિયાળો છે અને હું છું અત્યારે હાલ ઉપલેટા, અને મારી સાથે છે પૂરભભાઈ. પૂરભભાઈ, આજે શિયાળા સિઝન છે તો શું અવનવી ચટપટી હોય વાનગી ખવડાવવાના છો? આજે આપણે ભગત ને ત્યાં આવ્યા છીએ. અચ્છા, નવું કઈક આપણે ભગતે, આપણે ભગત ના સમય ઓલા ગુગરા તો ખાતા છે બરોબર, પણ આજે ઈ દર શિયાળામાં કઈક યુનિક બનાવે છે. બરાબર, એ જે યુનિક બનાવે છે, તમે અમુક જગ્યાએ અલગ અલગ કહે છે, એને કહે મસાલા પાઉં. મસાલા બોમ્બેમાં મેં સાંભળ્યું છે કે બોમ્બેમાં મસાલા પાઉં મળે છે, તમે સાંભળ્યું હોય છે, પણ આ યુનિક રીતે બનાવે છે. કોઈને નાનો મોટો બિઝનેસ ચાલુ કરવો હોય તો એ રેસીપી એને કામ આવશે. આપણા વિડીયો થકી પ્રોવાઈડ કરી છે. આજે મોંઘેરા મહેમાન કોણ છે આપણી સાથે? આપણી સાથે મોંઘેરા મહેમાન છે. આમ ફેરવી જાઓ દીપકભાઈ, લાવો જી. મારી તબિયત એક તો લૂઝ છે, અને રેસીપી ના વિડીયો કરવાના હતા, પણ તો છતાં જે ભગત નો આગ્રહ હતો, પ્રેમ હતો, એટલે મેં કીધું હાલો જેટલું થાય એટલું આપણે કરી. બાકી અત્યારે અમે એક જ સ્ટ્રેટ જ ઊભું રહેવાનું. આપણે છે શિયાળાની સ્પેશિયલ આઈટમ છે તવા ફ્રાય મસાલા પાઉં, જે મારા ઘરના બનાવે છે. એટલે મેન અત્યારે બનાવવાનું અમને જે બોલવાનું છે એનું કામ છે. આપણે તો ખાલી સાઈડમાં આવી અત્યારે. એટલે આજે કોઈને બિઝનેસ કરવો એના માટે સ્ટાર્ટ થઈ ગયા ને? એટલે આ આરામથી બેસ્ટ આઈટમ છે શિયાળાની. અને દાબેલીને જેમ તમે કેમ વડાપાઉને ખાવ, એનાથી થોડુંક યુનિક છે. અને સ્પેશિયલ ઘરે બનાવેલા બટરમાં જ બનાવીએ આપણે. ઓકે, એટલે એકદમ એનો ટેસ્ટ અલગ જ આવે. અને સ્પાઈસી હોય ને, ઘીમાં સ્પાઈસી હોય, લસણ મરચાંની ચટણીથી આપણે તવામાં ફ્રાય કરવાનું હોય, પણ એની અંદર એક બટર આપણે જે ઘરે બનાવીએ ને એ એનો ઉપયોગ કરીએ, એટલે હું એના હિસાબે જેટલી એની તીખાશ જે હોય ને એ થોડીક ભાંગી જાય, અને તમને એસિડિટી બહુ તીખાશય ન લાગે ને એસિડિટી પણ ન લાગે. ચલો ભાઈ, નવી રેસીપી છે, તમારે કોઈ ધંધા માટે બિઝનેસમાં જોડાવવું હોય આમાં તો તમે પોતે આખી રીત બતાવવાના છે ભગતભાઈ? જો હું કઈ રીતના બને છે જે કોઈને સ્ટાર્ટઅપ કરવું હોય એ કરી શકો છો રેસીપી જોઈને. તો હવે હાલો મને હાલો મને આ પાણી આવે ક્યાં. કેમ છો બેન? જય માતાજી. જય માતાજી. આજે શું બનાવી રહ્યા છો? મસાલા પાઉં. તવા મસાલા પાઉં. તવા મસાલા. આ શું નાખ્યું છે? આ બટર ને હોમ મેડ બટર ઘરે બનાવેલું. મસાલા પાઉં આજે અમારા ભગતભાઈ સરસ મજાની રેસીપી તમારા સમક્ષ આજે લઈ આવ્યા છે. જે કોઈ નાના ધંધાથી બિઝનેસ કરવો, ધંધો કરવો થાય, તમે બટેટા બાફી નઈ કરે, ટમેટા કાચા છે, ભગવાને ફ્રાય કરી નાખો. આજની રેસીપી કઈક અલગ જ છે, અને મુંબઈ સ્ટાઇલ જે તવા ફ્રાય આજે બની રહ્યા છે
અત્યારે ફ્રાય થઈ ગયું છે અમારું જે બટેટા અને બટેટા અને ગ્રેવી તૈયાર તવા ફ્રાય ઓલરેડી થઈ ગયું છે અને વળી પાછું આપણે જે ઘરે હોમમેડ બનાવેલું છે આ ઘી છે તમે બહારથી પણ યુઝ કરી શકો છો જે કદાચ કોઈને ઘરે ના પડે ઘી બનાવતા તો બહારથી પણ એડ કરી શકો છો તમે ક્યાં ના છો બેન રાજકોટ ના હોય એટલે કઈ ઘટે જ નહીં હવે પાઉં શેકવાનું છે અત્યારે ઘી અને બટર બે યુઝ કરી નાખ્યું છે અને સાથે ચટણી અને બ્રેડ સાથે અને પ્રેસ કરવામાં આવશે વાહ અરે આમાં પૂરબભાઈ મોઢામાં પાણી આવે છે યાર એમાં અમારા દીપકભાઈની હતી પ્રિય હશે કારણ કે અરે એક નંબર ભગતભાઈ આ બિઝનેસ કરવા જેવો ખરાબ બિઝનેસ હા કારણ કે આ એક વસ્તુ અલગ છે અને ગુજરાતના વાસીઓને આપણે સૌરાષ્ટ્રમાં આ વસ્તુ એક અલગ જોવા મળે હું તો એવું કહું છું ભાઈ સ્ટ્રીટ ફૂડમાં જે અમારા ભગતભાઈ તમને રેસીપી બતાવી છે તો ખાસ કરીને જે કોઈને બિઝનેસ કરવા નવો માંગતા હોય તો આ એક રેસીપી તમારા માટે નવી છે આની અંદર બટેટા બાફેલા અને ટમેટા એડ કરી દેવાના છે હવે તૈયારી ઉપર છે ને ઓકે ઇન્સ્ટન્ટ તૈયાર વધીને બે કે ત્રણ મિનિટમાં તમારી રેસીપી તૈયાર બોલો દીપકભાઈ અહીંયાથી સુગંધ લેતા લેતા આવ્યો કે દીપકભાઈ અહીંયા સામે ખાટલે બેઠા હતા અહીંયાથી ઉભા થી નહીં આવ્યા તો હવે અત્યારે અમારી જે કહેવાય રેસીપી હા હા સ્પાઈસી એકદમ છે તીખું તમતમતું બટેટા છે ટમેટા છે અને બ્રેડ ના પાઉં બહારથી એક લીધા છે બાકી અત્યારે અમારી આ જે મસાલા ફ્રાય પાઉં એ અત્યારે થઈ ગયા છે ઓલરેડી તૈયાર એની કઈ ઘટે તે ખાવાનું ઘટે ભાઈ અત્યારે જે મેં મસાલા પાઉં ખાધા ભાઈ એક બાઈટ લીધું છે ત્યાં જો દીપકભાઈ ને તો પરસેવા છૂટી ગયા છે ભગતભાઈ તમે કેટલી વાર આ વસ્તુ બનાવીને ખાધી છે આપણે તો લગભગ નહીં હોય તો ઓછામાં ઓછી 5-6 વાર બનાવીને ખાઈ લીધી છે અમારો ભાણે છે પરસેવા છૂટી ગયા છે એક બાઈટ ખાઈને કપિલભાઈ મસ્ત કપિલભાઈ કેવું લાગે પૂરબભાઈ મસ્ત જોરદાર કઈ ઘટે નહીં ઉધરસ મને આવી હતી કેમ કે મને ઉતરાઈ ગયું હતું એટલે હસવામાં આપણે એટલે આઈકોમાંથી પાણી આવી ગયા એટલે જે સ્પાઈસી છે મીડિયમ કરી શકો જેટલું તમારે કેટલું તમારી રીતે કરી શકો હા કરી શકો ભાઈ અત્યારે આ છે મસાલા પાઉં અને આની અંદર જે બટેટા જે બાફેલા બટેટા છે અને ટમેટા છે એને ફ્રાય કરીને સરસ મજાનું જે મસાલા પાઉં બનાવ્યું છે જરૂર નથી પડતી અને ખાસ જો આમ ઠંડી એકદમ હોય ત્યારે આ વસ્તુ ઘરે તમે બનાવજો અને કદાચ કોઈને બિઝનેસ કરવા માંગતા હોય ધંધાને લારીઓ નાના માટે ભાઈ આ જગ્યા આ વસ્તુ આ બેસ્ટ છે કારણ કે તમે આ કરશો તમારા માટે નવું છે અને કદાચ તમે ઘી ના યુઝ કરો તો અમૂલ બટરમાં પણ યુઝ કરી શકો છો કારણ કે બ્રાન્ડેડ વસ્તુ ખવડાવશો રેસીપી જોતી હોય તો ભગત ને કોલ કરજો ભગતભાઈ ના કોન્ટેક્ટ કરજો બાકી રેસીપી તમારી સામે જ મેં આપેલી છે લાઈવમાં અને કઈ કઈ વસ્તુ જોશે શું ઘટશે બાકી આ
કેવાય ને શોર્ટમાં બધી વસ્તુ શોર્ટમાં અને સસ્તું ને સારું સારું. મને આજની આ રેસીપી આખી અલગ લઈ ગઈ છે, મુંબઈ સ્ટાઈલની છે. લચકો કરીને આપે મસાલા પાવ ને આ છે ને બધા સ્લાઇસ કરીને છે, એટલે આમ ક્યાંક યુનિક લાગે અને ખાવાની મજા આવે. ખરેખર જે ભાભીએ બનાવ્યું છે અત્યારે, હું ગેરંટી સાથે કહું છું કે આ વસ્તુ તમે ઘરે પણ બનાવજો, તમને મજા આવશે. અને મેં આજે ફર્સ્ટ ટાઈમ ખાધી છે, મને બહુ મસ્ત લાગ્યું. તીખું છે, મજા આવશે. તીખું ખાવાને શોખીન હોય આ જગ્યાએ પહોંચી જજો. અહીંયા જો મારા પૂરો ભાઈ સાસ ભરી ગયા, મજા આવશે. દીપકભાઈને પાણીનો ગ્લાસ આપી દીધો છે, કારણ કે રાજુભાઈ આવી ગયા છે. આવો રાજુભાઈ, વેલકમ. થેન્ક યુ. હજી ટ્રાય કરું છું. હું કરો કરો તીખી લાગશે કે મીઠી લાગશે? બહુ મીઠી એમ ને, સ્વીટ ચડી ગઈ મને, ઉતરે ચડી ગઈ. અત્યારે બધાને ખાતા ખાતા ગરમી ચડાવી દીધી છે ભાઈ. એમાં દીપકભાઈ ચડી ગયા, રાજુભાઈએ સ્ટાર્ટઅપ કર્યું છે, એને ચડવાની તૈયારી છે. પૂરોભાઈ, પૂરોભાઈ ને આખે લાલ ટમેટા જેવી થઈ ગઈ, કારણ કે એક વાર તો ઉતરાઈ ગયા, ઉતરાઈ ગયા હતા. અને મારો સીન જોઈ લો તમે, દસ મિનિટ નાકમાંથી શરદી જાય, કોઈ જામી ગઈ હોય ને તો આ ખાવું જરૂર. ખાધા પછી તરત શરદી તમને છૂટી પડી જાય. બાકી તીખું લાગશે એ ગેરંટી, પણ તમે જેવું તીખું કરશો એવું તો તીખું લાગશે. પછી છાશ પી લેવાની, છાશ પી લેવાની. બાકી અત્યારે જે ઘી નાખ્યું છે એડ કર્યું છે, એટલે એનાથી તીખાશ કપાઈ ગઈ છે. બાકી જો ખાલી તમે ફ્રાય કરી કરો તો ભાઈ ભૂકા નીકળી જાય, લીટી જ થાય છે. તમારા મોબાઈલ નંબર બોલી જાઓ, કોઈને રેસીપી જોતી હોય મોબાઈલ નંબર બોલી જાઓ. 9095-17640 માહિતી માટે ભગતભાઈ ને કોન્ટેક્ટ કરજો. અને બિઝનેસ કરજો ભાઈ, 100% ગેરંટી છે. આ તમારો ધંધો ચાલશે ચાલશે ને ચાલશે. બાય બાય, જય માતાજી.